ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર ઇલેવન દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો સ્ટાન્ડર્ડ ઇલેવનની થિયરી રિવિઝન કરી નાખ્યું દરેક કોન્સેપ્ટ આપણે ધ્યાનપૂર્વક જોયો હતો ખરું હવે નીટ એઆઈપીએમટી અને એઇમ્સમાં પીવાય ક્યુઝ ગણીએ એના પાછલા વર્ષમાં જેટલા ક્વેશ્ચન પૂછાયા છે એ દરેકે દરેક સોલ્વ કરી નાખીશું બરાબર છે બિલકુલ ધ્યાનથી જોવાનું જે વિદ્યાર્થીઓએ હજુ આગલો લેક્ચર ના જોયો હોય એ જોઈ લે આના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક રાખેલી છે એ જોયા પછી જ છે આગળ સીધા વાંચો કેલ્વિન તાપમાને રહેલા સંપૂર્ણ કાળા પદાર્થમાંથી ઉત્સર્જનનો દર વિકિરણના ઉત્સર્જનનો દર એના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં માટે તાપમાન અહીંયા કહીએ તો પાંચસો કેલ્વિન જ કીધું છે એટલે પાંચસોની ની ચાર ઘાત ડાયરેક્ટ આપણો જવાબ આવી જશે એ એક સંપૂર્ણ કાળા પદાર્થમાંથી બે હજાર કેલવીન તાપમાને ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ જેટલી જેટલી નહીં ભાઈ અહીંયા લેમડા એમ હશે લેમડા એમ જેટલી છે તો ત્રણ હજાર કેલવીને તરંગ લંબાઈ વિનનો સ્થળાંતરનો નિયમ બની ગયા હતા મહત્તમ તીવ્રતા ધરાતા તરંગોની તરંગ લંબાઈ એના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં તો અહીંયા હું લખી નાખું તો લેમડા ટુ અપોન લેમડા વન લેમડા વન એટલે લેમડા એમ આપેલું છે અને અહીંયા આવશે આપણું ટી વન અપોન ટી ટુ ટી તાપમાન કેટલું હતું બે હજાર કેલવીન અને ટી તાપમાન કેટલું હતું બે હજાર કેલવીન અને ટી ટુ તાપમાન કેટલું છે ત્રણ હજાર કેલવીન ખરું કે નહીં તો અહીંયા લેમડા ટુ આપણી પાસે આવી જશે ટુ બાય થ્રી લેમડા એમ ક્યાં છે આન્સર તો છે બી ત્રણ સૂર્યનું તાપમાન હાલના તાપમાન કરતા બમણું કરવામાં આવે તો ઊર્જાનો સમય દર ભાઈ ઊર્જા કોઈ પણ ટી તાપમાન ધરાવતા પદાર્થની સપાટીમાંથી ઉત્સર્જાતી ઉર્જા એ એના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં છે તો અહીંયા આપણે લખ્યું હોય તો લખી નખાય કે ભાઈ ઈ ટુ અપોન ઈ બરાબર ટી ટુ અપોન ટી વન ની ચાર ઘાત શરૂઆતમાં તાપમાન હતું ટી આપણે તાપમાન બમણું કર્યું એટલે ટુ ટી ની ચાર ઘાત ટી નીકળી જશે તો આ સોળ આવશે માટે ઊર્જા પહેલા કરતા કેટલા ગણી થઈ જશે સોળ ગણી ઊર્જા થઈ જાય રાઈટ ચોથો એક પદાર્થનું તાપમાન 5 સેકન્ડમાં 50 થી 48 થાય છે તો આ પદાર્થનું તાપમાન 40 થી 39 થવા લાગતો સમય પરિસરનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે ભાઈ યાદ કરો ન્યૂટનનો શીતનનો નિયમ ન્યૂટનનો શીતનનો નિયમ શું છે યાદ રાખો તાપમાનમાં થતો ફેરફારનો દર એટલે કે ઘટાડાનો દર ચલે છે ટી માઇનસ ટીએસ પરિ પદાર્થનું તાપમાન અહીં પરિસરનું તાપમાન પણ અહીંયા હું જે કહું છું ને એ એવરેજ તાપમાન લઈ લઉં છું એવરેજ એવરેજ એટલા માટે કે તાપમાન પચાસ થી અડતાલીસ થાય એ તો સતત બદલાય છે તો લેવાનું કહ્યું તો આ બંનેનું એવરેજ ચલન દૂર કરી નાખીએ છીએ જો જો હું ચલન દૂર કરી નાખું છું તો અહીંયા આપણે કચળાંક રાખતા હતા જેનું નામ હતું કોણ કે અને ઋણ ચિહ્ન અવગણતા તો પ્રારંભમાં પ્રારંભમાં જો હતો પ્રારંભમાં તાપમાનનો ફેરફાર કેટલો થાય છે બે ડિગ્રી સેલ્સિયસ પચાસ થી એવરેજ તાપમાન કહી દઉં તો પચાસ માંથી અડતાલીસ થયું એટલે પચાસ વત્તા અડતાલીસ ભાગ્યા બે એટલે આપણને મળી જશે ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ તો અહીંયા મૂકી દઈએ તો તાપમાનનો ફેરફાર બે સમયગાળો પાંચ કે ખબર નથી એવરેજ ઓગણપચાસ માઇનસ ત્રીસ તો કે આપણને મળી જશે બે ના છેદમાં પંચાણું આ ઓગણીસ થશે ને નીચે મુક્તિ ઓગણીસ પંચાણું આ મને કે મળી ગયો હવે શું કહે છે મારે સમય શોધવાનો છે જ્યારે તાપમાન આટલાથી આટલું થાય ભાઈ હવે તાપમાનનો ફેરફાર કેટલો છે એક ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર એક ડિગ્રી સેલ્સિયસ સમયગાળો મારે શોધવાનો છે ખરો કે નહીં સમયગાળો આપણે શોધવાનો છે એક ડિગ્રી સેલ્સિયસ સમયગાળો આપણે શોધવાનો છે કે આપણી પાસે છે બેના છેદમાં પંચાણું એવરેજ કેટલું છે ઓગણીસ પોઈન્ટ પાંચ ઓગણચાલીસ પાંચ માઇનસ પરિસરનું તાપમાન ત્રીસ છે તો એકના છેદમાં ડેલ્ટા ટી બરાબર બે ના છેદમાં પંચાણું અને આ આવી જશે નવ પોઈન્ટ પાંચ નવ પોઈન્ટ પાંચે તો દસ એટલે એકના છેદમાં પાંચ આવી જશે આ તો ડેલ્ટા ટી તમને મળી જશે પાંચ સેકન્ડ કેટલી મળી જશે પાંચ સેકન્ડ ઓકે તો પેલું બે ડિગ્રી ઘટતું હતું પાંચ સેકન્ડમાં અને હવે એક ડિગ્રી ઘટે છે ખરું ક્લિયર થઈ જવું જોઈએ પાંચમું એક ઓરડાનામાં બી એક બીકર ગરમ પાણીથી ભરેલું છે જેનું તાપન ટી સમયમાં એસી થી સિત્તેર થાય ટી સમયમાં સિત્તેર થી સાહીઠ અને પછી ટી સમયમાં સાહીઠ થી ત્રીસ તો ભાઈ આપણને ખબર છે ટી ટુ સમય સૌથી ઓછો લાગ્યો હશે જ્યારે આટલો તાપાન અહીં પણ દસ ડિગ્રી ઘટે છે અહીં પણ દસ ડિગ્રી ઘટે અહીં પણ દસ ડિગ્રી ઘટે પણ જ્યારે વધારે હશે ત્યારે પરિસર સાથેનો તફાવત વધારે હશે અને ઉત્સર ઉર્જા ગુમાવવાનો દર સૌથી વધારે હશે તો એસી થી સિત્તેર થશે દરમિયાન ઊર્જા ઝડપથી ઘુમાવશે એટલે સમય ઓછો લાગશે ત્યારબાદ ટી ટુ અને સૌથી વધારે સમય કયો લાગશે ટી થ્રી લાગશે તો આપણને જવાબ કયો મળશે સી છઠ્ઠું પોઈન્ટ એક મીટરની જાડાઈ અને પોઈન્ટ છત્રીસ મીટર સ્ક્વેરનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પથ્થરની નીચેની સપાટી સો ડિગ્રી તાપમાને પાણીમાં છે અને ઉપરની સપાટી ઝીરો ડિગ્રીવાળા બરફના સંપર્કમાં છે એક કલાકમાં ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામ બરફ પીગળતો હોય અને બરફની ગલંદ ઉષ્મા આપેલી છે તો પથ્થરની ઉષ્મા વાહકતા બરફની પ્લેટ રાખેલી છે અહીંયા આ બરફ રાખેલો છે અહીંનું તાપમાન છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ અને નીચે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એટલે આ જાડાઈ આપણે કહી દઈશું તો ભાઈ જાડાઈ ડેલ્ટા એક્સ કેટલી છે આપણા માટે

નીચેથી ઉપર ગઈ હશે અને એના ભોગે શું થયું એના ભોગે એમ દળનો બરફ પીગળ્યો એમ દળનો બરફ પીગળતો હોય તો એને પીગળવા જરૂરી ઉષ્મા એમ જે એલએફ એલ એફ એટલે ગલનગુપ્ત ઉષ્મા ચાલો મારે ઉષ્મા વાગતા કે જોઈએ છે તો કિંમત મૂકી દઈએ એમ કેટલું દળ છે ચાર પોઈન્ટ આઠ ગલનગુપ્ત ઉષ્મા ત્રણ પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસ ની પાંચ આ ડેલ્ટા એક સામે આવી જશે એટલે પોઈન્ટ વન એ નીચે આવશે પોઈન્ટ છત્રીસ તાપમાનનો ફેરફાર સો સો છે તાપમાનનો ફેરફાર ઓકે અને સમયગાળો એક કલાક એક કલાક એટલે છ ગુણ્યા દસ ની ત્રણ કરી નાખો બરોબર છે હવે અહીંયા થોડા જુગાડ કરવા પડેગા તો અહીંયા થઈ ગયું ચારે ને અહિયાં થઈ ગયું ત્રણે બાર તરી છત્રીસ થશે ચારે તો અહીંયા થશે ઝીરો પોઈન્ટ ઝીરો નવ આ ત્રણે ભાગી નાખું તો એક પોઈન્ટ બાર થશે ને તો કે બરાબર એકસો બાર ભાગ્યા નવ આ મીંડા કટ કરી નાખ્યા મેં અહીંયા થઈ ગયું દસ ની પાંચ પણ નીકળી ગયા પોઈન્ટ વન એટલે ગુણ્યા પોઈન્ટ વન થશે આ ચાલો શું થશે એક પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ પણ એવા તો ત્રણ આંકડા છે તો અહીંયા લખવું પડશે અગિયાર પોઈન્ટ બે ભાગ્યા નવ નવ એકા નવ વધ્યા કેટલા બે વિકિરણ ઉર્જાના ઉર્જા પૃથ્વીની સપાટી પર લંબરૂપે આટલી ઉત્સર્જાય છે વીસ કિલોકેલેરી મીટર ની માઇનસ બે પર મિનિટ ના થાય છે તો જો સૂર્યનું તાપમાન અત્યાર કરતાં બમણું કરી નાખવામાં આવે તો ઉર્જા ભાઈ વિકિરણ ઉર્જાના ઉત્સર્જનનો દર ચાલે છે ટીની ચાર ઘાત અંતિમ ઉર્જા છેદમાં પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ તાપમાન છેદમાં પ્રારંભિક તાપમાન શરૂઆતનું તાપમાન ટી હતું આપણે તાપમાન બમણું કર્યું ની ચાર ઘાત માટે ઈ ટુ બરાબર સોળ ઇવન આવી જશે ઇવન કેટલું છે ભાઈ ઇવન છે વીસ તો સો દુની બત્રીસ ત્રણસો વીસ ઉષ્મા પ્રસરણની કઈ રીતના ગુરુત્વ ક્ષેત્રની હાજરી જરૂરી છે તો ઉષ્મા નયનમાં ઉષ્મા નયનના પ્રાકૃતિક ઉષ્મા નયનમાં એમાં પણ કારણ કે આપણે ભણી ગયા હતા કે જ્યારે પાણીને ગરમ કરવામાં આવે નીચેથી ત્યારે નીચેનું પાણી હલકું થશે જેની તાપમાન વધશે કદ વધશે ઘનતા ઘટશે એટલે હલકું પ્રવાહી ઉપર જશે અને ગુરુત્વાકર્ષણને કારણે ભારે પ્રવાહી નીચે આવશે આ પ્રક્રિયામાં ગુરુત્વાકર્ષણ બળ જરૂરી છે નવું એક નળાકરીયા સળિયાના છેડાના તાપમાનનો ટીવન ટી ટુ છે ઉષ્મા વહનનો દર ક્યુ છે તાપમાન અચળ રાખીને તેના રેખીય પરિમાણો બમણા કરવામાં આવે રેખીય પરિમાણ એટલે કે એની ત્રીજા શરૂઆતમાં આર હતી અને નવી ત્રિજ્યા કરી નાખી ટુ આર એની ટુ એલ તો શરૂઆતમાં ઉષ્મા પ્રવાહ ક્યુ વન હતો નવો ઉષ્મા પ્રવાહ કેટલો ઉષ્મા પ્રવાહનું સૂત્ર બની ગયા કે એ ટી વન માઇનસ ટી ટુ અપોન એલ માટે ઉષ્મા પ્રવાહ ચલે છે એ બાય એલ પણ આપણને આડ નથી કીધું રેખીય પરિમાણ કીધા છે ત્રિજ્યા લેવી પડે

ક્યુ વન આપેલું છે તો આપણી નવી ઉષ્મા આવી જશે ટુ વન ઉષ્મા વહન નો નવો દર ટુ વન આવી જશે દસ વિનો સ્થળાંતર નિયમ ભાઈ વિનો સ્થળાંતર નિયમ કોની સાથે સંબંધિત છે તો આપણે ભણી ગયા હતા કે મહત્તમ તીવ્રતા ધરાવતા તરંગોની તરંગ લંબાઈની તીવ્રતા અને તરંગ લંબાઈ સાથે એટલે શું છે કોની સાથે સંબંધિત છે કોઈ પણ તો પછી આ લઈ લઈએ તાપમાન સાથે અને એકમ લંબાઈ બરોબર છે આ યોગ્ય બેસ છે જેમ જેમ તાપમાન વધારતા જઈશું એમ એની એકમ લંબાઈ ઘટતી જશે અગિયાર નીચેના પૈકી સૌથી વધુ કયો કાળો પદાર્થ તરીકે વર્તે છે અચળ તાપમાન ધરાવના તાપમાન નહીં સોડિયમ જ્યોત નહીં કાળો ગરમ કાળ ના 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 ઓકે અચળ તાપમાન ધરાવતું સૂક્ષ્મ છિદ્ર ધમજો અચ તાપમાન સૂક્ષ્મ છિદ્ર હોત તો અહીંયાંથી એક વિકિરણ અંદર દાખલ થઈ જાત તો એનું વારે વારેગળીએ પરાવર્તન થઈ 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 વિકિરણ સંપૂર્ણ શોષાઈ જાત અને શોષાઈ જાત તો જો આપણે એને સંપૂર્ણ ઉર્જાનું શોષણ થયું એટલે એને સંપૂર્ણ કાળો પદાર્થ વિચારી શકતા બાર કે વન કે ટુ ઉષ્મા વાહકતા એ વન એ ટુ આડછેદનું ક્ષેત્રફળ એસ વન એસ ટુ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા ધાતુના સળિયાનની લંબાઈ સરખી છે જો બંને છેડાઓના તાપમાન ટી વન ટી ટુ હોય અને સ્થાયી ઉષ્મા અવસ્થામાં ઉષ્મા ગુમાવવાનો દર સમાન હોય તો સિમ્પલ વસ્તુ છે ભાઈ ભાઈ પહેલાની ઉષ્મા ગુમાવવાનો દર બરાબર બીજાનો ઉષ્મા ગુમાવવાનો દર અહીંયા એચ ટુ લખી દઉં તો આનું સૂત્ર શું કે વન એ વન ટી વન માઇનસ ટી ટુ અપોન એલ આના માટે લખું તો કે ટુ એ ટુ ટી વન માઇનસ ટી ટુ અપોન એલ કેમ લંબાઈ સરખી છે બંનેના તાપમાનના તફાવતો પણ સરખા છે એટલે આ તો નીકળી ગયું તો સૂત્ર શું આવી આવી જશે જશે એટલે આપણો જવાબ બી અચળાંકનો એકમ ખબર જ છે ભાઈ વોલ્ટ વોટ વોટ પ્રતિ મીટર સ્ક્વેર કેલ્વિનની ચાર ઘાત તો ક્યાં છે આવું વોટ પ્રતિ મીટર સ્ક્વેર કેલ્વિનની ચાર ઘાત તો આપણો આન્સર આવી જશે ડી ચૌદ સાતસો સત્તાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કાળો પદાર્થનો ઉત્સર્જનનો પાવર સાહીઠ વોટ છે તેની આસપાસનું તાપમાન ભાઈ ધ્યાન રાખજો આસપાસનું તાપમાન આપ્યું છે એટલે મેટર અહીંયા તો તાપમાન બદલીને આટલું કરવામાં આવે તો નવો પાવર ભાઈ ઉષ્મા ગુમાવવાનો ચોખ્ખો દર ઉષ્મા વિકિરણ ઉત્સર્જનવાનો ઉત્સર્જવાનો ચોખ્ખો દર બે ચોખ્ખો દર આપણે શું ભણ્યા હતા એના પોતાના તાપમાનના કારણે એના પોતાના તાપમાનના કારણે દર સેકન્ડે આટલી ઉર્જા ગુમાવે પણ પરિસરના કારણે દર સેકન્ડે આટલી ઉર્જા મેળવે એટલે ચોખ્ખો દર ગણવો હોય તો એની પોતાની ઉર્જામાંથી એને જે મેળવેલી એ બાદ કરી નાખવી પડે ઉત્સર્જિત ઉર્જામાંથી શોષાયેલી ઉર્જા બાદ કરી નાખવી પડે તો અહીંયા લખી દઉં ડબલ્યુ ચલે છે ટીની ની ચાર ઘાત માઇનસ ટીએસની એસની ચાર ઘાત ચાલો તો અહીંયા લખીએ ડબલ્યુ ટુ અપોન ડબલ્યુ વન બરાબર ટી ટુ ની ચાર ઘાત માઇનસ ટી એસની ચાર ઘાત છેદમાં ટી વન ચાર ઘાત માઇનસ ટી એસની ચાર ઘાત ટી ટુ ટી ટુ એટલે કેટલું તાપમાન છે આ રહ્યું ટી પણ ડિગ્રી સેલ્સિયસમાં નહીં કામ લાગે એટલે પંદરસો કેલ્વીન થઈ જશે આ આ પરિસરનું તાપમાન ટી એસ ભાઈ ટી કેટલું થઈ જશે પાંચસો કેલ્વિન આ પાંચસો કેલ્વિન થશે અને આ ટી વન એક હજાર કેલ્વીન થશે તો ચાલો અહીંયા લખીએ તો શું થશે t2 લે 1500 કેલ્વિન ની 4 ઘાત - 500 ની 4 ઘાત પરિસ્થાન તાપમાન શરૂઆતમાં તો 1000 ની 4 ઘાત - 500 ની 4 ઘાત તો w2 / w1 w1 તરીકે કેટલું છે કેટલું છે કેટલું છે 60 આમાંથી 500 વડે ભાગી નાખો 500 ની 4 ઘાત વડે ભાગી નાખો તો અહીંયા થઈ જશે 3 ની 4 ઘાત - 1

એક સંયુક્ત ચોસલું અનુક્રમે k અને 2k ઉષ્મા વાહકતા અને સમાન જાડાઈના બે ચોસલાનું બનેલો છે તો ચોસલાની અસરકારકતા અસરકારક ઉષ્મા વાહકતા આ ધ્યાન રાખવાનું અહીંયા ચોખવટ નથી કરી કે ચોસલા કેવી રીતે ગોઠવેલા છે ચોસલા કેવી રીતે ગોઠવેલા છે ચોખવટ નથી કરી શ્રેણી કે સમાંતર બે માની લો કે અહીંનું તાપમાન T1 છે અને અહીંનું તાપમાન T2 છે અને બે ચોસલા આ રીતે ગોઠવેલા છે આ રીતે આ બાજુવાળું વાળું કે છે ને આ બાજુવાળું વાળું ટુ કે છે તો બંને કયા જોડાણમાં થાય શ્રેણી જોડાણમાં થાય શ્રેણી જોડાણમાં થાય તો આપણને સંતુલ્ય અવરોધનું સૂત્ર ખબર છે આર વન પ્લસ આર ટુ પણ ઉષ્મીય અવરોધનું સૂત્ર આપણે હવે હું માની લઉં કે આખા ચોસલાની લંબાઈ એલ છે એના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે ખરું સમાન જાડાઈ છે એટલે બંનેની લંબાઈ એલ બાય ટુ એલ બાય ટુ લઈ લેવાની તો ચાલો અહીંયા સૂત્ર લખીએ

इक्विवेलेंट એટલે સમતુલ્ય તો 1 / k ઇક્વિવેલન્ટ तो 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 l / 2 તો નીકળી જશે તો 1 / મે ના કીધું અહીંયા લોચો છે એવું લાગ્યું મને કદાચ 2 l / 2 ka okay, + l / 4 ka ઓકે l / तो ka અહીંયા પણ છે એટલે l / k નીકળી જશે તો 1 / k ઇક્વિવેલન્ટ = 1 / 2k પ્લસ વન પોઈન્ટ ફોર કે એટલે લસા થઈ જશે ને ભાઈ એક ઉપર એક ગોઠવીને આમ ગોઠવું તો બી ચાલતું ના એક ચોસલું આમ હોત બીજું આમ હોત અને આ તો પછી આ બંને એકબીજાના સમાંતર જોડાણમાં થઈ જાત આ એકબીજાના સમાંતરમાં જોડાણમાં થઈ જાત ઓકે પણ અત્યારે તો આપણે આ પકડીને ચાલીએ છીએ

કયા સળિયામાં સૌથી વધુ ઉષ્માનું વહન થશે ભાઈ વહ ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું છે કે એ ડેલ્ટા ટી ટી વન માઇનસ ટી ટુ અપોન હવે ઉષ્મા ચલે છે એ અપોન એલ આર સ્ક્વેર અપોન તો ભાઈ જેન ઉષ્મા સામાથી સૌથી વધારે વહન પામે લંબાઈ ઓછી અને ત્રિજ્યા વધારે લંબાઈ ઓછી અને ત્રિજ્યા વધારે ક્યાં છે ઓપ્શન જોવો તો તો આપણી પાસે મળી જશે ડી આમાં સૌથી વધારે ઉષ્માનું વહન થશે ગુણોત્તર લઈ લેજો એ ગુણોત્તર સૌથી વધારે થશે ખરું ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિન કહેવાય તાપમાને રહેલો કાળો પદાર્થ લેમડા એમ વન આટલી તરંગલંબાઈના તરંગોનું ઉત્સર્જન કરે છે તેનું તાપમાન હજાર ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે બસ સમજો ટી વન તાપમાન હતું પંદરસો કેલ્વીન

આપણે તાપમાન કેટલું કર્યું પચીસો આ ગુણોત્તર થઈ ગયો થ્રી બાય ફાઈવ તો લેમડા ટુ બરાબર થ્રી બાય ફાઈવ અને લેમડા વન સામે જ હશે ભાઈ લેમડા વન આપણી પાસે હતું પાંચ હજાર તો આ જવાબ આવી ગયો તમારો ત્રણ હજાર એંગસ્ટ્રોમ ક્યાં છે આવું તો કે છે બી આન્સર રાઈટ ઓગણીસ સાતસો ડિગ્રી સેલ્સિયસ એટલે હજાર કેલ્વિન થઈ ગયું તાપમાને રહેલ સંપૂર્ણ કાળા પદાર્થની જેમ સૂર્ય જેટલી ત્રિજ્યાની બહારની સપાટીમાંથી બહાર આવતું વિકિરણ ભાઈ વિકિરણના ઉત્સર્જનનો દર ટીની ચાર ઘાતના સમપ્રમાણમાં પણ ટી તો એક છે તો એની ચાર ઘાતના સમ પ્રમાણમાં નેક્સ્ટ ટી તાપમાને રહેલા સૂર્યની આર ત્રિજ્યાવાળી સૌથી બહારની કક્ષામાંથી બહાર માંથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે તો તેનાથી આર અંતરે રહેલ ગોળાકાર સપાટીના એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે આપાત થતો પાવર પણ સૂર્યની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે ટી ડિગ્રી સેલ્સિયસ ચાલે નહીં કેલ્વિનમાં લેવું પડે તો ટી પ્લસ ટુ સેવન્ટી થ્રી હવે સૂર્ય છે અને એની ત્રિજ્યા હું કહી દઉં આર તેની સપાટી પરથી ઉત્સર્જાતી ઉર્જા પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતી ઉર્જા કેટલી સિગ્મા ઇ એ ટી ની ચારગાધ ખરું કે નહીં અને એ ઊર્જા જ્યારે આવી અને અહીંયા સૂર્યની સપાટીનું ક્ષેત્રફળ ત્યારે અહીંયા એક ગોળાકાર સપાટી હતી આ ગોળાકાર સપાટી આના ઉપર આપાત થાય છે એના એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઉર્જા ભાઈ આનું ટોટલ ક્ષેત્રફળ કેટલું આનું ટોટલ ક્ષેત્રફળ કેટલું તો એનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ ફોર પાઈ આની ત્રીજી આર તો આનું ક્ષેત્રફળ થશે ફોર પાઈ આર સ્કવેર ખરું કે નહીં તો આના એક ક્ષેત્રફળમાંથી આના એક ક્ષેત્રફળમાંથી દર સેકન્ડે આટલી ઊર્જા ઉત્સર્જાય ખ્યાલ આવે છે આના એકમ ક્ષેત્રફળમાંથી આટલી ઉર્જા દર સેકન્ડ પણ એ ઉર્જા બધી આના ઉપર નથી જતી એના દર એક સેકન્ડ એક એકમ ક્ષેત્રફળ પર કેટલી આપાત થશે તો ભાઈ આના ઉપર જેટલી ઉર્જા આપાત થાય એના ભાગ્યા એનું ક્ષેત્રફળ કરી દઈશું એના ભાગ્યા એનું શું કરી દઈશું ક્ષેત્રફળ કરી દઈશું હા કે નામ ફરી એકવાર સૂર્યનું તાપમાન કેટલું છે ટી આપેલું છે કેલ્વિમાં ફેરવી કાઢ્યું તો સૂર્યની સપાટી ઉપરથી દર સેકન્ડે આટલી ઉર્જા ઉત્સર્જા હશે અને સૂર્યને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ માનવાનો તો એ ઈવન થઈ જશે આટલી ઊર્જા સૂર્યના ક્ષેત્રફળમાંથી ટોટલ ઉત્સર્જાશે બરાબર છે આટલી ટોટલ ઊર્જા ઉત્સર્જાશે પણ આટલી ટોટલ ઉર્જામાં આનાથી કેટલા અંતરે આવેલું આ અંતર હાર નથી આનાથી આર અંતરે આવે એટલે આ અંતર અંતરહાર છે ભાઈ હા મારથી ભૂલ થઈ ગઈ આ અંતર હાર છે આ આખા બધી બાજુ ઉર્જા જશે તો સૂર્ય હોય તેમાંથી બધી બાજુ ઉર્જા જો જતી હોય તો આટલી ઉર્જા કેટલા ક્ષેત્રફળમાં જાય છે તો આટલી ઉર્જા 4 પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળમાં જાય તો મારે એકમ સમયમાં લંબ રૂપે આપત થતો પાવર જોઈતો હોય એકમ સમયમાં એટલે આ શું કહું તીવ્રતા અને કહેવાય તીવ્રતા તો મારથી કહેવું હોય તો શું કહેવાય કુલ ઉર્જા ભાગ્યા આપાત થતી સપાટીનું ક્ષેત્રફળ કુલ ઉર્જા શામાંથી આપાત થાય છે સૂર્યમાંથી તો સૂર્યની સપાટીનું ક્ષેત્રફળ એ ટી ની ચાર ઘાત છેદમાં જેના ઉપર આપત થાય છે સપાટીનું ક્ષેત્રફળ કેટલું ફોર પાય આર સ્કવેર ચાલો કિંમત મૂકી દો સૂર્યની સ્મોલ છે તો ફોર પાઈ આર સ્ક્વેર સૂર્યની સપાટીનું ક્ષેત્રફળ તાપમાન ટી વત્તા બસો ની 4 ઘાત છેદમાં ફોર પાઈ કેપિટલ આર સ્ક્વેર ક્યાં છે આવો જાવ ફોર પાઈ ફોર પાઈ નીકળી જાય તો સીધમાં આર સ્ક્વેર ખરું ને ઉર્જા એના ઉપર થતી હશે પાકો જ ચાલો આગળ વધીએ એકવીસ બસો ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો સંપૂર્ણ કાળો પદાર્થ આટલા દરથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે તો સાતસો સત્તાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફરી એકની એક જ વાર તાપમાન વિકિરણ ઉર્જાના ઉત્સર ઘાત ના સમુ ચાર ઘાત ચાલો વન તાપમાન કેટલું હતું બસો સતાવીસ ડિગ્રી સેલ્સિયસ એટલે પાંચસો કેલ્વિન ટી કેટલું છે સાતસો સતાવીસ એટલે હજાર કેલ્વિન મોડે મોડે આવડી જવું જોઈએ તાપમાન બમણું થયું તો આ સોળ ગણું થઈ જાય

આર ત્રિજિયાના તારાની બહારની સપાટી હમણાં સૂર્ય માટે ગણ દાખલો છે ટી તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની માફક ઉત્સર્જન કરે છે તારાના કેન્દ્રથી આર અંતરે આવેલ સપાટી પર એકમ ક્ષેત્રફળ પર લંબ થતો પાવર ભાઈ મની ગયો કે આ તારો હતો જેનું ટેમ્પરેચર ટી કેલ્વિન હતું તો એણે પોતાનામાંથી વિકિરણ ઉર્જાનું ચો તરફ ઉત્સર્જન કર્યું એની ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર તો અહીંથી ઉત્સર્જાતી ઉર્જા થઈ સિગ્મા ઈ

સિમ્પલ છે છે આ એટલે એટલે સ્મોલ અને કેન્સલ આવી જાય આપણો જવાબ કયો આવી જશે એ આન્સર આવી જશે હમણાં જે સૂર્યવાળો ગણ્યો ને સૂર્યવાળો ગણ્યો બસ આ જ છે સેમ ખાલી અહીંયા ડિગ્રીમાં આપ્યું હતું આપણે કેલ્વિનમાં કર્યું હતું બરોબર ને ચાલો સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો એક નળાકારીય સળિયો ટી સમયમાં ક્યુ જેટલી ઉષ્માનું વહન કરે છે આ સળિયાને ઓગાળીને અડધી ત્રિજ્યાનો નળાકાર બનાવવામાં આવે છે અને તેના છેડાના તાપમાન પહેલા જેટલા જ હોય તો ટી સમયમાં ઉષ્માનું વહન ભાઈ વહન પામતી ઉષ્મા બરાબર કે એ ટી વન માઇનસ ટી ટુ ઇન્ટુ ટી બાય એલ પણ આપણને ખબર છે કે જ્યારે આપણે ઓગાળી અને ત્રીજિયા અડધી કરી દઈશું ત્રિજ્યા અડધી કરી દઈશું ત્યારે લંબાઈ વધી જશે તો એક રીતે મારે કહેવું હોય તો કહેવાય કે ક્યુ ચલે છે એ બાય એલ ઉપર નીચે ઉપર નીચે સાના વડે ગુણી નાખું એલ એલ વડે ગુણી એ વડે ગુણી નાખું તો ઉપર એ સ્ક્વેર થઈ ગયું અને નીચે એલ ઇન્ટુ એ થઈ ગયું એલ ઇન્ટુ એટલે સળિયાનું કદ એલ ઇન્ટુ એ એટલે સળિયાનું કદ તો તમે સમજો મેં સળિયાને પીગાળી અને નવો સળિયો બનાવ્યો તો લંબાઈ વધે ત્રિજ્યા ઘટે પણ એનું કદ એનું એ જ રહે q ચલે છે પણ q ચલે છે આર ની ચાર ઘાત તો ત્રિજ્યાના ચાર ઘાતના સમ પ્રમાણમાં તો અંતિમ ઉષ્મા માઇનસ પ્રારંભિક બરાબર આર ટુ અપોન આર ની 4 ઘાત

કાળો પદાર્થ એટલે આ વન લઈ લેવાનું ખરો અને એની સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે ફોર પાઇ આર સ્કવેર ટી ની ચાર ઘાત ઇન્ટુ ક્યુ માટે ટી ની ચાર ઘાત બરાબર ક્યુ અપોન સિગ્મા ફોર પાઇ આર સ્કવેર અને એનું વર્ગમૂળ ચતુર્થમૂળ કાઢી લો તો ક્યાં છે એવો જવાબ તો આપણો આન્સર આવી જશે આ ખરો અહીંયા ચતુર્થમૂળ કાઢી લેવાનું બરાબર છે નેક્સ્ટ એક જ્યોતની મદદથી લોખંડના ટુકડાને ગરમ કરતા પ્રથમ ઝાંખો લાલ દેખાય ત્યારબાદ લાલસ પડતો પીળો દેખાય છેલ્લે સફેદ દેખાય કેમ જેમ જેમ તાપમાન વધતું જાય એમ ઓછી તરંગ લંબાઈવાળા ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું તીવ્રતા વધતી જશે એટલા માટે આપણને દેખાય જે વિનનો સ્થળાંતરનો નિયમ હતો કયો નિયમ હતો વિનનો સ્થળાંતરનો નિયમ સત્તાવીસ ધાતુના બે સળિયાઓની લંબાઈ સરખી છે સમજો લંબાઈ સરખી છે છેડાઓના તાપમાન પણ સરખા છે ઉષ્મા વાહકતા કે વન છે આડછેદના ક્ષેત્રફળ a1 a2 છે જો પ્રથમ સળિયામાં ઉષ્મા વહનનો દર પ્રથમ સળિયામાં ઉષ્મા વહનનો દર બીજા સળિયાના ઉષ્મા વહનના દર કરતા ચાર ગણો છે તો સિમ્પલ કે વન એ વન ટી વન માઇનસ ટી ટુ સરખું જ છે બંનેમાં અપોન એલ લંબાઈ પણ સરખી છે અહીંયા કેવું હોય તો k2 a2 એ ટુ તાપમાનનો ફેરફાર તો બંને સરખો જ છે અને લંબાઈ અઠાવીસ એક ચોક્કસ જથ્થાનું પાણી શરૂઆતમાં પાંચ મિનિટમાં સિત્તેર થી સાહીઠ થાય છે બીજી પાંચ મિનિટમાં ચોપન ડિગ્રી ઠંડુ પડે છે તો પરિસરનું તાપમાન તો ચાલો પ્રારંભમાં ભાઈ પ્રારંભમાં તાપમાન કેટલું હતું સિત્તેર હતું ને સાહીઠ થયું એટલે સમયગાળો કેટલો હતો પાંચ મિનિટ મિનિટમાં દસ ડિગ્રી સેલ્સિયસ પરિસરનું તાપમાન મને ખબર નથી એવરેજ તાપમાન કેવું હોય તો સિત્તેર માંથી સાહીઠ થયું એટલે એવરેજ તાપમાન કેટલું લઈ લઈશું પાસઠ ખરો ચાલો તો પેલા સૂત્ર મુખ્ય ન્યૂટનનો શીતલ નો નિયમ ડેલ્ટા ટી ડેલ્ટા સ્મોલ ટી બરાબર કે ટી ડેલ્ટા ટી શરૂઆતમાં ફેરફાર સમયગાળો પાંચ મિનિટ કે ખબર નથી એવરેજ તાપમાન પાસઠ માઇનસ ટી એસ સમીકરણ નંબર એક પછી ચાલો પછી શું થયું ભાઈ સાહીઠ હતું અને ચોપન થયું સમયગાળો કેટલો એટલો જ ભાઈ સમયગાળો પાંચ મિનિટ જ પણ તાપમાનનો ફેરફાર સાહીઠ માઇનસ ચોપન સાહીઠ માઇનસ ચોપન કેટલું થયું છ ડિગ્રી સેલ્સિયસ એવરેજ ટેમ્પરેચર કેવું હોય તો કેટલું થઈ જશે એવરેજ સાહીઠ માંથી ચોપન થયું એટલે સત્તાવન ડિગ્રી એવરેજ થઈ જશે તો ફરી સૂત્ર મૂકેલો ચાલો તાપમાનનો ફેરફાર છ સમયગાળો પાંચ કે કે અને એવરેજ ટેમ્પરેચર કેટલું સત્તાવન ડિગ્રી સેલ્સિયસ

રાતો અને લીલા રંગ માટે તીવ્રતા મહત્તમ છે ભાઈ આપણે જાણીએ છીએ લેમડા વાયોલેટ ની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય પછી લેમડા લીલા હોય લેમડા લીલ એટલે ગ્રીન અને સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય રાતા રંગની રેડ હોય તો વાયોલેટ માટે તાપમાન આપણને ખબર છે લેમડા ચલે છે 1/t તો જેની તરંગ લંબાઈ ઓછી હશે એનું તાપમાન સૌથી વધારે હશે તો ક્રમમાં જવાનું p એટલે જાંબલી માટે છે તો જાંબલીનું તાપમાન સૌથી વધારે હશે જાંબલીનું સૌથી વધારે હશે પછી ગ્રીન ગ્રીન માટે કયો ક્યુ આર કીધો છે તો આર ઇન્ટરમીડિયેટ હશે ના 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 હા આર ઓકે આર ફોર રેડ નથી આર ફોર રેડ નથી જોજો અહીંયા તમને બ્લફ કરવાની કોશિશ કરી છે લીલા નો રંગ આર આપેલો આપણે પેલું રેડનું આર લઈ લઈએ તો ખોટું પડી જાય પાછું તો આ આપ્યું છે એટલે આ થશે અને છેલ્લું રેડ માટે કયો કલર આલ્ફાબેટ કયો આપ્યો છે ક્યુ તો આવો સંબંધ આવો જોઈએ પદાર્થમાંથી ઉત્સર્જતા વિકિરણ ની તરંગ લંબાઈ આપેલી છે આટલી હોય બસો પચાસ હોય ત્યારે ઉર્જા યુ વન પાંચસો તરંગ લંબાઈ ઉર્જા યુ ટુ તથા હજાર નેનોમીટરની તરંગ લંબાઈ ઉર્જા યુ થ્રી છે વિનો અચળાંક આપેલો છે નેનોમીટર ઓકે ઓકે તો કયો સંબંધ સાચો છે પણ મને ખબર છે ત્યાં સુધી ઉર્જા વધારે કીધી છે ને તો જેનું તાપમાન સૌથી વધારે હશે એની ઊર્જા ઉભાર ઉભા ઉભા ઊર્જા ગણવાની છે ને તો જેની તીવ્રતા વધારે હશે જેની તીવ્રતા વધારે હશે એની ઉર્જા વધારે હશે અને તીવ્રતા કોની વધારે હશે તો લેમડા એમ શોધીએ તો લેમડા એમ બરાબર વિનનો અચળાંક જેને આપણે બી કીધો છીએ તો બી લખી દઉં અપોન ટી બી આપ્યું છે બે પોઈન્ટ નવ ગુણ્યા દસની છ ગુણ્યા દસની માઇનસ નવ કરવી પડશે કારણ કે નેનોમીટર છે અને આ આપ્યું છે ફાઈવ સેવન સિક્સ જીરો ફાઈવ સેવન સિક્સ જીરો

નેનો એટલે દસ ની માઇનસ ભાગાકાર કરી નાખો માઇનસ સાત ઓકે એટલે નેનો મીટરમાં છે ઓકે 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 પાંચસો નેનોમીટર કહેવાય આને તો ભાઈ પાંચસો નેનોમીટર તરંગ લંબાઈ તીવ્રતા સૌથી વધારે મળે તો ઉર્જા કોની વધારે હશે પાંચસો ની સૌથી વધારે હશે યુ ટુ સૌથી વધારે હશે યુ ટુ સૌથી વધારે હશે તો આજ ઓપ્શન ઓપ્શન બેસશે કારણ કે યુ થ્રી તો જીરો એવું આપ્યું છે ખોટું છે ખબર પડી આ બહુ મજાનો ક્વેશ્ચન હતો તમને એવું કે અઢીસો તરંગ લંબાઈ નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા છે 500 ની યુ ટુ છે અને હજારની યુ થ્રી છે તો આપણા મગજમાં એવું જ સીધું આવે કે ભાઈ જેની તરંગ લંબાઈ ઓછી એની ઉર્જા વધારે પણ એવું નથી કીધું આ પદાર્થ ઉપરથી બધા કિરણો ઉત્સર્જાય છે પણ એમાંથી સૌથી વધુ ઊર્જા ધરાવતા વધુ તીવ્રતા ધરાવતા કોણ હશે તો ભાઈ આપણે અહીંયા કીધું એ પ્રમાણે તો મેં લેમડા એમ સુધી કાઢ્યું બી છે ટી છે તો એમ મને મળી ગયું પાંચસો નેનોમીટર તો પાંચસો નેનોમીટર વાળા તરંગોની ઉર્જા તરંગોની સંખ્યા સૌથી વધારે હશે એટલે સૌથી વધારે ઉર્જા એમની બહાર આવતી હશે ક્લિયર થયું બત્રીસ કોઈ પદાર્થનું તાપમાન થ્રી ટી થી ટુ જેટલું ઘટે ત્યારે લાગતો સમય ટેન મિનિટ છે ઓકે ભાઈ તાપમાનનો ફેરફાર પ્રારંભમાં તાપમાનનો ફેરફાર બરાબર ટી સમય ગાળો ઓરડાનું તાપમાન ટી એસ તમને ટી આપેલું છે તો ચાલો સૂત્ર મૂકીએ ન્યૂતન નો શીતલ નિયમ કે ઇન્ટુ ટી માઇનસ ટી એસ ડેલ્ટા ટી ફેરફાર ટી દસ કે કેટલું છે અને સરખું લખી તો બરાબર આવી ગયો એક ના છેદમાં પંદર ઓકે હવે શું કહે છે બીજી દસ મિનિટ પછી બીજી દસ મિનિટ પછી એનું તાપમાન કેટલું હશે એવું કે છે માની લઈએ કે બીજી દસ મિનિટ બાદ મિનિટ બાદ તાપમાન જો આવું થતું હોય તો તાપમાનનો ફેરફાર કેટલો ટુટી માઇનસ ટી એવરેજ ટેમ્પરેચર કેટલું તો બંનેનો સરવાળો ભાગ્યા બે અને સમયગાળો તેટલો જ લેવાનો છે ટી બરાબર દસ મિનિટ ઓકે તો સૂત્ર મૂકી ચાલો આ સૂત્રમાં ફરી રિપ્લેસમેન્ટ કરીએ ટુ ટી માઇનસ ટી ડેસ શોધી સમય એકના છેદમાં પંદર એવરેજ ટેમ્પરેચર એટલે ટુ ટી પ્લસ ટી ડેસ ભાગ્યા બે અને પરિસરનું તાપમાન તો ટી જ છે ચાલો આ બે થઈ જશે અને અહીંયા ત્રણ થઈ જશે બે નાના નાના

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દિવાલ એકાંતરે કે વન કે ટુ ઉષ્માવાહકતા ધરાવતા ડી લંબાઈ ના બ્લોક ધરાવે છે આ બ્લોક સમાન આડછેદનું ક્ષેત્રવ્રત સમાન છે આ દીવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચે સમતુલ્ય ઉષ્માવાહકતા તમે જો કેવન કેટુ કેવન કેવન એવું મૂક્યું હોય તો બી ચિંતા નહીં કરવાની આમ જ લઈ લેવાનું આ લંબાઈ માની લો કે ડી છે એલ ની જગ્યાએ ડી લીધેલી છે પણ એના ભાઈ ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જશો ને ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો એના એ બાય ટુ ક્ષેત્રફળમાં કેવન વાળું છે અને બાકીના એ બાય ટુમાં માં કે ટુ વાળું છે ભાઈ અડધું ભલે અલગ અહીં મૂક્યું અહીં મૂક્યું અહીં મૂક્યું પણ આ ત્રણેય કેવન વાળાને એક જગ્યાએ લઈ લઉં ત્રણેય કેટુ વાળાને એક જગ્યાએ લઈ લઉં તો અડધા ઉપર પેલું અડધા ઉપર આ છે તો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેવી હોય તો મને અત્યારે ખબર પડી ગઈ કે આ તો એક બીજાના કયા જોડાણમાં સમાંતર તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ બરાબર વન પોન આર વન પ્લસ વન પોન આર ટુ બરાબર વન પોન આર ચાલો પણ આર નું સૂત્ર તો શું ભણી ગયા છે એલ પોન કે એ તો ચાલો મૂકીએ આના માટે આના માટે મૂકીએ તો લંબાઈ કેટલી

ચાર ઘ તો અહીંયા લખી દઉં હવે શરૂઆતની ત્રિજ્યા આર હતી નવી ત્રિજ્યા તમે અડધી કરી નો સ્કવેર શરૂઆતનું તાપમાન ટી હતું નવું તાપમાન તમે બમણું કર્યું ની ચાર ઘાતું હેસે આ થઈ જશે આર ગયા તો એકના છેદમાં ચાર અને આ થઈ જશે 16 તો આ થઈ ગયું 4 માટે નવી ઊર્જા પહેલની ઊર્જા કરતાં 4 ગણી હશે 4 ઈવન કેટલું 500 450 તો ખ્યાલથી 1800 થઈ જશે 1800 વોટ કેટલું આવી જશે 1800 વોટ 35 એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર પી છે લેમ્ડા 0 તરંગ લંબાઈ પર મહત્તમ ઊર્જા ઉત્સર્જિત કરે છે આ કાળા પદાર્થ જો એ આ કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી હમણાં જાવર ઈ ચલે છે ટી ની ચાર ગાત તો ઈ અપોન ઈ બરાબર ટી ટુ અપોન ટી વન ની ચાર ગાત પણ મને ખબર છે પણ મને ખબર છે લેમડા ચલે છે વનઅન

4/3 अंश तसे ने तो 4/3 अंश की 4 घात तो n = 4^4 16 100 100 256 और 81 क्या छ वो n = 256 / 81 नेक्स्ट ऊष्मा वाहकता નો એકમ ભણી ગયા છે જુલ પર સેકન્ડ મીટર કેલ્વિન પણ આને તો વોટ કહેવાય વોટ વોટ કહેવાય તો ક્યાં છે આવું તો આપણો આન્સર છે હવે જયારે આવા જ બીજો એક કોફી નો કપ છે ઓરડાનું તાપમાન વીસ ડિગ્રી હોય તો એસી થી થવા માટે લાગતો સમય ફરી એકની એક વાત કોનો નિયમ ન્યૂટન નિયમ બે પ્રારંભમાં

કે ખબર નથી આ કેટલું છે પંચ્યાસી માઈનસ વીસ પંચ્યાસી માઇનસ વીસ તો આ થઈ ગયું દસ છેદમાં ટી બરાબર કે બરાબર તમારું આવી જશે દસ ના છેદ માં પાસઠ ટી અથવા અથવા પાંચે તો બે ને પાંચે તો તેરે આટલું આવી ગયું ચાલો આ કે મળી ગયો હવે હવે તાપમાનનો ફેરફાર કેટલો પરિસરનું તાપમાન તો સેમ જ વીસ ડિગ્રી છે અને નવું તાપમાન નવો સમય આપણે શોધવાનો છે ચાલો ફરી સૂત્ર મૂકીએ આ સૂત્ર તાપમાનનો ફેરફાર વીસ ડિગ્રી સમયગાળો હવે આપણે ઢૂંઢવાનો છે બીજો સમયગાળો ટી ડેસ જે આપણે છે કે એટલે આપણે મૂકી દઈએ બે છેદમાં તેર ટી એવરેજ ટેમ્પરેચર સિત્તેર વીસ એ તો દસે દસે તો અહીંયા દસ છેદમાં ડેલ્ટા ટી બરાબર અહીંયા થઈ જશે પચાસ છેદમાં તેર ટી આ જીરો ઝીરો બી ગયા તો ડેલ્ટા ટીને ને કરતા બનાવી દેશો તો હવે સમય લાગશે તેર ભાગ્યા પાંચ

બરફની ગલન અને પાણીની વિશિષ્ટમાં છે કેલરીમાં સૌથી પહેલા એક બરફ હતો આ બરફનું દળ હતું આઈસનું દળ હતું સો ગ્રામ એનું તાપમાન હતું ઝીરો ડિગ્રી અહીંયા પાણી હતું બે પાણીનું દળ પણ હતું સો ગ્રામ એનું પણ તાપમાન હતું સો ડિગ્રી સેલ્સિયસ અને હવે બંનેને મિક્સ કરી દઈએ છે બંનેને મિક્સ કરી દઈએ ચાલો હું માની લઉં કે મિશ્રણનું તાપમાન આ બંનેનું શું કરી નાખ્યું મિશ્રણ તો મિશ્રણનું તાપમાન થયું ટી આનો મતલબ શું થયો કે પાણીએ ઉષ્મા ગુમાવી પાણીએ ઉષ્મા ગુમાવી અને એ ઉષ્મા કોને મેળવી આઈસે અને આઈસનું પહેલા રૂપાંતરણ થયું હશે ભાઈ બરફ પહેલા બન્યો હશે પાણી અને બરફથી જે પાણી બન્યું એ પાણી પાછું ટી તાપમાને આવ્યું હશે તો હું તો આટલું જાણું કે પાણીએ ગુમાવેલી પાણીએ ગુમાવેલી ઉષ્મા બરાબર બરફ પ્લસ તેથી બનતા પાણીએ મેળવેલી ઉષ્મા બરોબર છે યાદ રાખો પાણી જે સો ડિગ્રી વાળું પાણી ઉષ્મા ગુમાવશે એ ઉષ્મા મેળવશે કોણ બરફ તો સૌથી પહેલા તો બરફ એ ઉષ્માના ભોગે પીગળશે અને પીગળીને જે પાણી બન્યું એ પાણીનું તાપમાન વધશે તો પાણીએ ઉષ્મા કેટલી ગુમાવી ચાલો મેં ધાર લીધું કે આનું તાપમાન હતું સો અને થયું ટી એટલે આના માટે લખું તો એમ ડબલ્યુ એસ ડબલ્યુ અહીંયા ડેલ્ટા ટી અને અહીં લખવું હોય તો શું લખાય ભાઈ બરફે પહેલા તો પીગળવા માટે આઈસ આઈસે પીગળવા માટે પહેલાં કેટલી ઉષ્મા જરૂર પડી એમએલએફ અને એનાથી જે પાણી બન્યું એનું તાપમાન પાછું વધીને કંઈક આગળ થયું હશે ખરું કે નહીં આઈસથી જે વધારો થયો એ ગણું ડબલ્યુ ગણું ચાલો આ છે સો પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે એક કેલરી પર ગ્રામ આપેલી છે ને ઓકે તો આ તો એક જ લઈ લો પાણીનું તાપમાનમાં ફેરફાર ભાઈ પાણી સો એ હતું ટી આવી ગયું એટલે ફેરફાર કેટલો સો માઇનસ ટી બરફનું દળ હતું સો એની વિશિષ્ટ ઉષ્મા થઈ ગઈ એસી હા કે ના એની વિશિષ્ટ ઉષ્મા કેટલી થઈ ગઈ એસી થઈ ગઈ પ્લસ આઈસ નું દળ પણ હતું સો એટલે જે પાણી બન્યું આઈસમાંથી જે પાણી બન્યું તો સો જ હશે આ એક અને એનું તાપમાન જીરો થી વધીને ટી થયું એટલે એ તો ટી જ મૂકીશું ચાલ આ થઈ ગયું દસ હજાર માઇનસ સો ટી આઠ હજાર પ્લસ સો ટી અને આ બાજુ લાવું કે આને પેલી બાજુ લઈ લો તો બસો ટી અને આ બાજુ ટી બરાબર દસ ડિગ્રી સેલ્સિયસ ટી બરાબર મિશ્રણનું તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ હશે ઓગણચાલીસ એક ધાતુ ના સળિયાની લંબાઈ એલ આપેલી છે તેના તાપમાનમાં ડેલ્ટા ટી આટલો વધારો કરવામાં આવે છે તો લંબાઈમાં કેટલો વધારો થાય ભાઈ લંબાઈ નો વધારો બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી

ચાલીસ ક્યુ જેટલી ઉષ્મા વડે એક ગ્રામ જેટલા પદાર્થ એનું તાપમાન ત્રણ ડિગ્રી વધે છે અને એક ગ્રામ જેટલા પદાર્થનું બી પદાર્થનું તાપમાન ચાર ડિગ્રી જેટલું વધે તો વિશિષ્ટ ઉષ્મા એટલે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર શું ક્યુ અપોન એમ ડેલ્ટા ટી જો તો બંનેના દળ સરખા છે એક ગ્રામ એક ગ્રામ બંનેને ઉષ્મા પણ સરખી આપી છે તો જેના તાપમાનમાં ઓછો ફેરફાર થાય જેના તાપમાનમાં ઓછો ફેરફાર થાય એની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે એટલે એનું તાપમાન ત્રણ ડિગ્રી વધે છે માટે એની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે ગ્રામ દના એલ્યુમિનિયમના ગોળાનું તાપમાન કરવામાં આવે એટલે તાપમાનનો ફેરફાર ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તો કેટલી ઉષ્મા આપવી પડે એની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે ડાયરેક જ ક્યુ બરાબર શું સૂત્ર એમએસ ડેલ્ટાટી બસો ગ્રામ પેલું ગ્રામમાં જ છે ગ્રામ જ રાખીશું તો બસો ગ્રામ જો આન્સર પણ જોવાના પેલા કેલરીમાં લઈએ પછી આ થઈ જશે આઠ હજાર ગુણ્યા પોઈન્ટ બસો પંદર જો ત્રણ મીંડા અહીં આપી દઉં તો આઠ ગુણ્યા બસો પંદર સોળસો ને એકસો વીસ સત્તરસો વીસ કેલરી સત્તરસો વીસ કેલરી આપેલો બેતાલીસ એક ધાતુના ગોળાનું તાપમાન ડેલ્ટા ટી આટલું વધારતા કદમાં આટલો ફેરફાર થાય ભાઈ કદમાં કેટલો ફેરફાર થાય પોઈન્ટ ચોવીસ ટકા કોના એના મૂળ કદના તો મારે ડેલ્ટા વી અપોન વી લખવું હોય તો પોઈન્ટ ચોવીસ ટકા લખાય તનો રેખીય પ્રશ્ના ઉભા રહે છો પણ રેખીય પ્રશ્નાક મારે ગણવું હે તો પેલા સૂત્ર લખું રેખીય કીધું છે તો ડેલ્ટા l ડેલ્ટા l ગેમા સુધીને તમે આનો તીજા ભાગનો કરનાક્ષ તો બી ચાલે બરોબર છે નહીં તો પછી ડાયરેક્ટ આઈ જ લખી નાખીએ ચાલો ને બટ ડેલ્ટા v બરાબર આપડે સૂત્ર બની ગયા 3 α v ડેલ્ટા t અહીંયા ગેમા લખતા હતા પણ આ જગ્યા 3 α ડેલ્ટા t તો ડેલ્ટા v / v બરોબર ને

આંશિક ફેરફાર આપેલો છે કદ નો ત્રણ ત્રણ અને તાપમાન નો ફેરફાર બે ગુણ્યા દસ ની માઇનસ ચાર એટલે બે ગુણ્યા દસ માઇનસ પાંચ તો આપણો આન્સર આવી જશે એ બે ગુણ્યા દસ માઇનસ પાંચ ખરો ડિગ્રી સેલ્સિયસ તેતાલીસ જો સૂર્ય અને ચંદ્ર વડે ઉત્સર્જિત મહત્તમ વિકિરણ ધરાવતા વિકિરણની તરંગલંબાઈ લંબાઈ આટલી ને આટલી છે તો તાપમાનનો ગુણોત્તર આ યાર એકની એક જ વસ્તુ છે છે વિનનો નિયમ તો પહેલો જે આપ્યો પહેલો જ લખવાનો તો અહીંયા લખું છું ટી સન છેદમાં ટી મૂન પેલા સનનું તાપમાન છેદમાં મૂન તાપમાન તો તરંગલંબાઈ લંબાઈ મૂનની છેદમાં સનની મૂનની તરંગલંબાઈ કેટલી છે મહત્તમ દસ ની માઇનસ ચાર અને સનની આપી છે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ માઇનસ છ આ ઉપર જશે તો સો ભાગ્યા પોઈન્ટ ક્યાં છે આવું તો જવાબ છે સી ચોલીસ બસો સતાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલી કેલરી ના દરેક વિકિરણ ઉત્સાહ ઉત્સર્જાય છે બે ટી તાપમાન આપ્યું છે પાંચસો કેલવી અને હવે તાપમાન આટલું કરો છો આટલું કરો એટલે ટી કેટલું આવ્યું હજાર કેલવીન તો ઉત્સર્જનનો દર ભાઈ ઉત્સર્જનનો દર ચલે છે નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમ પ્રમાણમાં જો કોઈને મોઢે મોઢે આવડતું હોય તો તાપમાન પાંચસો માંથી હજાર થયું બમણું થયું જો તાપમાન બમણું થાય તો ઉષ્મા સોળ ગણી થઈ જાય એટલે પાંચ સોળનું એકસો એસી આવી જાય પણ ઘણું હોય તો ઈ ટુ અપોન ઈ બરાબર ટી અપોન ટી વન ની ચાર ગાઠ ટી કેટલું છે હજાર ટી વન કેટલું છે પાંચસો ની ચાર કરતા સોળ થઈ જશે માટે ઈટુ બરાબર સોળ ઇવન સોળ એટલે સોળ અને ઇવન એટલે પાંચ કેટલું આવી ગયું એંસી કેલરી સેન્ટીમીટરની માઇનસ બે સેકન્ડની માઇનસ એટલે આપણી જવાબ આવી જશે એ પિસ્તાલીસ સમાન દ્રવ્યના સમાન લંબાઈ સમાન આર્છેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાઓને પ્રથમ શ્રેણીમાં મેં બંનેને શ્રેણીમાં જોડી દીધા આપણ કે આપણ કે અને બીજી વાર બંનેને સમાંતરમાં લઈ જાઓ છો આ રીતે તો સમતુલ્ય ઉષ્માવાહકતા અરે બંધુ વિચાર તો કરો કે દ્રવ્ય એક જ હોય દ્રવ્ય એક જ હોય તો તમે શ્રેણીમાં જોડો સમાંતરમાં જોડો કે ગમે તે રીતે જોડો એની ઉષ્માવાહકતા કે ની કે જ રહે હા અવરોધ બદલાય અવરોધ બદલાય અવરોધ આનો આર હોય આનો અવરોધ હોય તો અત્યારે અવરોધ ટુ આર થઈ જશે આનો અવરોધાર આનો અવરોધાર તો અત્યારે સમતુલ્ય અવરોધ આર બાય ટુ થઈ જશે પણ દ્રવ્યની માનો કે આની ઉષ્માવાહકતા કે હોત હોત તો બંનેને હટાઈને કોઈ એક જ દ્રવ્ય મૂકીએ તો ઉષ્માવાહકતા કઈક સમતુલ્ય મુકાય પણ આ તો એક જ દ્રવ્ય છે તો બંનેની ઉષ્માવાહકતાઓ પણ કેવી હશે સમાન જ હશે બરોબર છે ચાલો નેક્સ્ટ એક જ પ્રકારના દ્રવ્ય ધરાવતા બે ગોળાઓની ત્રિજ્યાઓ દેખો એકની આરવન આપી છે બીજાની આર આપી છે તેમની સપાટીના તાપમાન બાય ટી વન અને ટી ટુ આપ્યા છે તો એકમ સમયમાં ઉત્સર્જાતી ઉર્જાની કિંમત પહેલા છેદમાં બીજાની ભાઈ ઉર્જા ચલે છે ક્ષેત્રફળ ટીની ચાર ઘાત ક્ષેત્રફળ એટલે આર સ્ક્વેર મુકાય અને ટીની ચાર ઘાત તો ઈ વન અપોન ઈ ટુ બરાબર આર વન અપોન આર ટુ નો સ્ક્વેર અને અહીંયા ટી વન અપોન ટી ટુ ની ચાર ઘાત આર વન એક છેદમાં ચાર નું સ્ક્વેર અને અહીંયા ટી વન અપોન ટુ ચાર હજાર ભાગ્યા બે હજાર ની ચાર ઘાત આ થઈ ગયું એકના છેદમાં સોળ અને આ થઈ ગયું બે એટલે આ પણ સોળ જ થશે તો ગુણોત્તર એકના જેમ એક જ આઈને ઉભો રહ્યો ભાઈ સિમ્પલ લોજિક છે આન્સર એ સુડતાલીસ બે સમાન જાડાઈના સ્તરોની વચ્ચે એક સ્તરોની એક દીવાલ છે ઓકે બે આ દીવાલ છે સ્તરો બે અલગ અલગ છે આ સ્તર છે એક આ સ્તર છે અને બીજું એક આ સ્તર છે બી કરતા બમણી છે એટલે કેવન બરાબર ટુ કે મને કીધેલું છે સ્થાયી ઉષ્મા અવસ્થામાં બંને બાજુ તફાવત અહીંનો તફાવત અને અહીંનો તફાવત છત્રીસ ડિગ્રી છે આ બંને વચ્ચે તો એ સ્તર આની આજુબાજુ તાપમાનનો તફાવત ગણવાનો છે શું કરીએ ઓકે 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 છે છે ને ટોટલ તાપમાનનો તફાવત ડિગ્રી સેલ્સિયસ તો હું એક કામ કરું અહીંથી અહીં સુધી તાપમાનનો તફાવત ડેલ્ટા ટી કહી દઉં તો આટલો તફાવત તમારો થશે છત્રીસ માઇનસ ડેલ્ટા ટી સમજો 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 મજાનું હતું ભાઈ આ તાપમાનનો તફાવત કેટલો ડેલ્ટા ટી આ છેડાથી આ છેડા સુધી તાપમાનનો તફાવત કેટલો છત્રીસ પણ બે દિવાલો છે એકા અને એમ કરીને કાખી દીવાલ બનાવેલી છે આની ઉષ્માવકતા વક્તા કે વન અને એવું કહે છે કે આનો તફાવત કેટલો તમને આપેલો છે આખાનો તફાવત છત્રીસ તો હું ધારી લો કે અહીંથી અહીં જતા છત્રીસ ડિગ્રી તાપમાન ઘટે તો અહીંથી અહીં સુધી ડેલ્ટા ટી ઘટ્યું હશે અને અહીંથી અહીં જતા બાકીનું ઘટ્યું હશે એટલે આખું છત્રીસ અહીંથી અહીં જતા ડેલ્ટા ટી તાપમાન ઘટ્યું અને બાકીનું અહીં ઘટ્યું તો આના બે તાપમાનનો ફોટ ડેલ્ટા ટી અને જાડાઈ સરખી છે જાડાઈ સરખી છે ખરું કે લંબાઈ નથી આપેલી લંબાઈ પણ સરખી લઈ લેવાની ઓકે કે વન એ વન ડેલ્ટા ટી અપોન લંબાઈ એલ બીજા માટે લખું

અહીંયા થ્રી કે અને આ ટુ કે છે તો જંક્શન નું તાપમાન ભાઈ જંક્શન આને કહેવાય જંક્શન આને કહેવાય મારે આનું તાપમાન શોધવાનું છે ચાલો આનું તાપમાન કેટલું છે સો ડિગ્રી સેલ્સિયસ આનું તાપમાન પચાસ અને આનું પચાસ તો એનો મતલબ એવો થયો કે આ બાજુ ઉષ્મા આવી એચ ઉષ્મા પ્રવાહ અહીંયા ઉષ્મા આવી એચ એમાંથી થોડોક ભાગ એચ આ બાજુ ગયો બાકીનો ભાગ આ બાજુ ગયો તો અહીંયાથી જે ઉષ્મા આવી એનું બે ભાગમાં વિભાજીત થયું તો મારથી કેવું હોય તો કહેવાય મારાથી કેવું હોય તો કહેવાય કે પણ કોણ એચ એટલે કે એ ટી વન માઇનસ ટી ટુ અપોન એલ જો પરિમાણ સરખા છે પરિમાણ સરખા એટલે ક્ષેત્રફળ અને લંબાઈ સરખી દરેક સળિયાની તો અહીંથી જે ઉષ્મા આવી એમાં કે તરીકે કોણ ફાઈવ કે

આ સ્લેબમાંથી પસાર થતી ઉર્જાનો દર આટલો હોય તો પસાર થતી ઉષ્મા દર કીધો છે ને એટલે મારે સૌથી ગણવું પડશે સમતુલ્ય ઉષ્મા વાહકતા તો કેવી રીતે ગણીશું ભાઈ બંને બીજાના કયા જોડાણમાં કહેવાય બંને બીજાના શ્રેણી જોડાણમાં કહેવાય તો અહીંયા લખું શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણ માટે

इक्विवेलेंट ए टी वन माइनस टी टू अपॉन एल एल एट फाइव एक्स चलो आ के इक्विवेलेंट अँ मूक दू तो फाइव बाय थ्री के ए टी वन माइनस टी टू अपॉन फाइव एक्स फाइव फाइव कैंसल तो वन बाय थ्री के

તેમના છેડાના તાપમાન પણ સમાન છે તો સમગ્ર તંત્રની ઉષ્ણમાં ભાગતા એવું કહેવા માંગે છે કે એક નળાકાર આ રહ્યો કે જેની તમને આપી છે હવે આની બાર જે નળાકાર બીજો એક છે એની ઉપર જ છે આ રીતનો છે આ રીતે બીજો નળાકાર છે આ રીતે અને એનાથી સમજો ટુ આર તો હવે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે અહીંયા તાપમાન ટી હશે અહીંયા તાપમાન ટી હશે તો ઉષ્મા આમ જશે પણ આમ ઉષ્મા લઈ જવા માટે આમ ઉષ્મા લઈ જવા માટે આ જે અંદરનો અંદરનો નાળાકાર છે અંદરનો નાળાકાર છે એનું આટલું ક્ષેત્રફળ જવાબદાર છે બધું તો ક્ષેત્રફળ ગણવા હોય બંનેના તો સૌથી પહેલા નાના નળાકારનું ક્ષેત્રફળ ભાઈ નાના નળાકારનું ક્ષેત્રફળ કેવું હોય તો એ ઇન્ટુ પાય આર સ્કવેર એટલે

સ્ક્ર પણ એમાંથી આટલું ક્ષેત્રફળ માઇનસ કરી નાખીએ તો આપણને આ જે બ્લુ ભાગ છે એનું મળી જશે તો આ તમારું થઈ જશે જે ત્રણ ક્ષેત્રફળ થાય આના કરતા ત્રણ ગણું ક્ષેત્રફળ મેં થ્રી એ કહી દીધું હવે સમગ્રની ઉષ્માવાહકતા ચાલો વિચારીએ ઓકે ભાઈ તો આટલાનું ક્ષેત્રફળ એ આનું થ્રી એ અને આખાનું કેવું હોય તો ફોર એ અને બંને કયા જોડાણમાં બંને સમાંતર જોડાણમાં થાય તો સમાંતરમાં વન અપોન આર બરાબર વન અપોન આર વન તો બને સરખી જ છે તો એલ પહેલાની ઉષ્મા વાહકતા કે વન અને એનું ક્ષેત્રફળ એ પ્લસ બીજાની લંબાઈ પણ એટલી જ છે પણ એની ઉષ્મા વાહકતા કે ટુ અને એનું ક્ષેત્રફળ થ્રી એ

ખરો એકાવન સ્ટીલ કરતા તાંબાની ઉષ્માવાહકતા નવ ગણી છે કોપરની ઉષ્માવાહકતા સ્ટીલની ઉષ્માવાહકતા કરતા નવ ગણી છે ઓકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાંબાના અને સ્ટીલના જંક્શનનું તાપમાન એનું તાપમાન સો ડિગ્રી છે અહીંનું ઝીરો ડિગ્રી છે અને મારા અહીંનું તાપમાન જોઈએ છે તાપમાન કહી દઉં ટી તો હું તો એક જ સૂત્ર જાણું કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં જેટલી ઉષ્મા એચ વન અહિયાંથી પસાર થશે એટલી જ એચ ટુ અહીંયાથી પસાર થશે અને આનું તાપમાન આપણે કેટલું કીધું તો ના ક્ષેત્રફળ સરખા છે લંબાઈઓ ખાલી અલગ છે અઢાર ને છ ઓકે તો સેન્ટીમીટરમાં જ રાખીશું ચાલો સૂત્ર શું છે એચનું કે એટલે સી કોપર એ કોપર તાપમાનનો ફેરફાર સો માઇનસ ટી અને એની લંબાઈ છે અઢાર આના માટે ઘણું હોય તેના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત 100 અને T એટલે 100 માઈનસ T ફેરફાર થઈ ગયો KCAC અપોન લંબાઈ 18 સ્ટીલ માટે કે હોય તો KS AS RT ને પેલું 0 એટલે T માઈનસ 0 અપોન 6 ચાલો ક્ષેત્રફળ તો બંનેના સરખા છે KC ની જગ્યાએ 9 KS મૂકી દેવાય 9 KS તો KS KS ગયા એટલે 9 છેદમાં 18 100 - t = बे, t આ 1 2 બે સામે જ જતા રહેશે 100 - t = 2t 2t થઈ ને હમ તો 3t = 100 તો t = 33.33 થાય તો 33 ડિગ્રી સેલ્સિયસ વાળો આન્સર આવી જ છાય પક્કા દેખ લો એક બાર કે a t1 - t2 kc તો kc ની જગ્યાએ 9ks મૂકી દો

अमजन पड़ी कि ना पड़ी। पाको तो पहला सरलियां लंबाई के लिए L, बीचा सरलियां लंबाई के लिए L2 पढ़े हैं। L2 ले पर एक पाई यार पर पाई इन्टो L बाय 2। बराबर से। तो उसे आएगी L L तो निकली या तो तुम्हारा आंसर आएगी पाई बाय 2। क्या चाहो आंसर तो आंसर है उससे आप लोग C, right? Next, okay भाई तो 52 एमसीक्यू से જે આપણે વન બાય વન ગણ્યા આશા રાખું કે દરેક જણ ધ્યાનથી જોયા હશે અને સમજ્યા હશે ના ખબર પડે તો ફરી એકવાર રિપીટ કરીને ગણો પણ આમાં તમારા ચારથી આઠ માર્ક્સ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે ચાર માર્ક્સ તો આવશે જ બરાબર છે ચાલો નેક્સ્ટ લેક્ચરમાં થર્મોડાયનેમિક્સ લઈને આવીશું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિનિમમ બે એમસીક્યુ પકડીને ચાલવાનું એ ચેપ્ટરમાં અને એનું થિયરી રિવિઝન અને એમસીક્યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂકી દઈશું બરાબર છે ચાલો મળીએ મહેનત કરતા રહેજો